સાયકોલિસ્ટોનું સ્વાગત છે. નો ટુ ડ્રગ્સના સંદેશ સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી જઈ રહેલા કેરળના બે સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા સ્વાગત કરાયું. કન્યાકુમારીથી કાશ્મીર એક વ્હીલવાળી સાયકલ પર આજના યુવાનો માટે સેનો ટુ ડ્રગ્સના સંદેશા સાથે નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચના મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. હિંમતે મરદા તો મદદે ખુદા એ યુક્તિને બે સાયકલિસ્ટોએ 3,700 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ આવી પહોંચેલા સાયકલિસ્ટ સાનિદ ડીબીજેદ અને હાસમીએ સાર્થક કરી બતાવી છે. કન્યાકુમારીથી એક વ્હીલવાળી સાયકલ પર 3,700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ ડીબીજેદ તથા હાસમી ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7,000 કિલોમીટર ફરી યુવાનોમાં સેનો ડ્રગ્સનો સંદેશો આપશે. કેરાલા કન્નૂરના સાયકલિસ્ટ સાનિદ ડીબીજેદ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલવાળી સાયકલ પર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ બંને સાયકલિસ્ટને તેમની આ અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગમાં સેનો ટુ ડ્રગ્સ એક સારો સંદેશો ફેલાવવાના પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચમાં હું તમને એકદમ અનોખા સાયકલિસ્ટ આવી ચૂક્યા છે જે ફક્ત એક વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે, એમને મળાવું છું. સનિત એન્ડ હશમીત, યા સનિત અને હશમીત બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર. અને એ લોકોનો આજનો સાયકલિંગનો મેઇન મોટો છે સે નો ટુ ડ્રગ્સ. આ લોકો બંનેએ અત્યાર સુધીમાં લગભગ 3,700 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વ્હીલથી સાયકલ ચલાવી રહ્યા છે, જેથી એ લોકો મેઇન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નો ટુ ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો. એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે. તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું. મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ.